મહેસાણા જિલ્લાના વિજાપુર મામલતદાર કચેરી દરવાજા નજીક લાંચ લેતા નાયક મામલતદાર સહિત કારકુન અને પટાવારો ઝડપાયો. વિજાપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારે સબજેલમાંથી મહેસાણા સબજેલમાં ટ્રાન્સફર નહીં કરવાની બાબતે રૂપિયા 15,000ની લાંચ માંગવાની બાબતે એસીબીએ કરેલી ટ્રેપમાં કારકુન પટાવાળા સાથે કુલ 3 ઝડપાઈ જતા એસીબી પોલીસે 3 કર્મચારીઓની સામે લાંચ રૂશ્વતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ મામલતદાર કચેરીમાં ફોજદારી શાખામાં કારકુન તરીકે ફરજ બજાવતા ભવિ મનહરભાઈ પરમાર તેમજ નાયબ મામલતદાર જમીનકુમાર વિનાયકભાઈ મિસ્ત્રી તેમજ આઉટસોર્સ પટાવારાઓ કલ્પેશ અમૃતભાઈ મકવાણાનો ફરિયાદીએ સંપર્ક કરી પોતાના જમાઈ તથા કાઉન્ટુબિંગ પત્રીજા સામે વિજાપુર વસઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના કામે વિજાપુર સબજેલ ખાતે રાખવામાં આવેલ, જેમાં ફરિયાદીના જમાઈનાઓને હાથની તકલીફ થતાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. તેઓ બંનેને વિજાપુર સબજેલથી મહેસાણા સબજેલ ખાતે ટ્રાન્સફર કરવાના હોય. આ કામના ફરિયાદીએ કારકુન ભાવિનભાઈ પરમાર તથા નાયબ મામલતદાર જૈમીન મિસ્ત્રીનો સંપર્ક કરતા સબજેલ ટ્રાન્સફર કરી નહીં કરવા રૂપિયા 15,000ની લાંચના રકમની માંગણી કરેલ, જેથી ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતો ન હોય. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદી આપેલ જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન આરોપી આઉટ સોર્સ પટાવારો કલ્પેશ મકવાણાએ આરોપી ભાવિન પરમારના કહેવાથી લાંચની રકમ સ્વીકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા 15,000 સ્વીકારી ત્રણેય આરોપીઓ પકડાઈ જતા એસીબી અધિકારી ટીમે પટેલ સુપરવિઝર અધિકારી એ કે પરમાર સફળ ટ્રેપ 3 કર્મચારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૈયદજી બુખારી, જેડ એસ ટીવી, વિજાપુર.